રાધે કૃષ્ણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે ભણીશું હિન્દી. તો સૌપ્રથમ આપણે હિન્દીની એક નોટબુક ખોલીશું, ત્યાર પછી પેન્સિલ, ચેક રબર, સંચો અને ફૂટપટ્ટી ખોલીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા નોટ, પેન્સિલ, ચેક રબર અને સંચો અને ફૂટપટ્ટી બધું વસ્તુ સાથે લઈને આવ્યા છો વિદ્યાર્થી મિત્રો? સરસ, વેરી ગુડ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખવાની શરૂઆત કરીએ. અત્યાર સુધીમાં આપણે અ, આ અને ઈ વિશે શીખ્યા. હવે આપણે મોટો ઈ વિશે શીખવાનું છે. તો એમાં ફૂદડી કરીને સૌ પ્રથમ લખો બધા ઈ, પછી કૌંસમાં ઈ થી શરૂ થનારા શબ્દને બોક્સમાં રાઈટ કરો, જે આપણે આગળ શીખી જ ગયા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ બધા ઈ લખો, ત્યાર પછી એને ફરતે એક રાઉન્ડ કરવાનું છે. હવે તમારને કુલ ચાર શબ્દો લખવાના. કયા કયા શબ્દો? તો કે ઈમાન, ઝંડા, ઉત્તર અને ઈ. અને એ ચારે ચાર શબ્દની માથે તમારે નાના નાના બોક્સ કરવાના છે. શું કરવાના છે? બોક્સ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધા લખો જોઈ. ઈમાન, પછી એની માંથી એક બોક્સ કરવાનું છે. પછી બીજો શબ્દ અહીંયા લખવાનો છે એની સામે, ઝંડા. ત્યાર પછી એક બોક્સ કરવાનું છે. ત્યાર પછી ત્રીજો શબ્દ નીચે લખવાનો છે, ઉત્તર. અને અહીંયા તમારે એક નાનું બોક્સ કરવાનું છે. અને સામે, આની સામે તમારે અહીંયા ચોથો શબ્દ લખવાનો છે, ઈદ. અને એની માથે તમારે બોક્સ કરવાનું છે. હવે આપણે અગાઉ તો શીખી જ ગયા છીએ, તમારાને જે શબ્દ આપેલો હોય એનો પેલો અક્ષર આ ઈ જેવો હોય તો એ તમને ઉપર બોક્સ આપેલું છે, એમાં તમારે શું કરી નાખવાનું? તો કે રાઈટની નિશાની કરી નાખવાની. તો હવે આપણે એમાં પેલો શબ્દ જુઓ, ઈમાન. તો આના જેવો આ ઈ છે પેલો અક્ષર, આના જેવો છે? તો કે હા. તો આ બોક્સની ઉપર તમારે શું કરવાની છે? રાઈટની નિશાની. ત્યાર પછીનો બીજો શબ્દ જુઓ, ઝંડા. તો આનો પેલો અક્ષર છે એ તમને આના જેવો આપેલો છે, એટલે કે ઈ આપેલો છે? તો કે ના. તો આ બોક્સમાં તમારે કાંઈ જ કરવાનું નથી. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે, ઉત્તર. તો આનો પેલો અક્ષર જુઓ, ઈ છે? તો કે ના. શું છે? તો કે ઉ છે. તો આ બોક્સમાં તમારે કાંઈ કરવાનું નથી. ત્યાર પછીનો ચોથો શબ્દ છે, ઈદ. તો આનો પેલો અક્ષર કયો છે? તો કે ઈ છે. તો આ ઈ અને આ ઈ બંને ઈ સરખા છે? તો કે હા. તો આ બોક્સમાં તમારે શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સમજાઈ ગયું બધાને? સરસ. હવે આપણે બીજી સૂચના જુઓ, ઈ કૌંસમાં ગુજરાતીમાં ઈ ને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો, જે આપણે અગાઉના પીરિયડમાં પણ ભણી ગયા છીએ, જે તમને બધાને આવડતું જ હશે. શું કીધું છે? કે આ તમને જે ઈ આપેલો છે આ સામે શું છે? તો કે તીર છે. એ તીરને તમારે પાછળ શું આપેલા છે? અક્ષર આપેલા છે. અને આ તીરને આપણે શબ્દ સાથે જોડવાના છે. તો પેલો શબ્દ શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઈ શ. ત્યાર પછી બીજો શબ્દ, ઈ દ. ઈ તમારે ત્રણે ત્રણ અક્ષર સાથે જોડીને તમારે શબ્દ બનાવવાનો છે. ત્યાર પછી ઈશાન. હવે જુઓ પેલો શબ્દ કયો બન્યો? તો કે ઈશ. તો અહીંયા તમારે લખવાનું છે ઈશ. ત્યાર પછી બીજો શબ્દ શું બન્યો? તો કે ઈ દ. તો અહીંયા તમારે લખવાનું છે ઈ દ. અને ત્યાર પછીનો ત્રીજો શબ્દ શું બને? તો કે ઈશાન. તો અહીંયા તમારે લખવાનું છે ઈશાન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને સમજાય છે? સરસ.
એને તમારે આ બધા સાથે જોડીને તમારે શું બનાવવાનો છે, એક શબ્દ બનાવવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને સમજાઈ ગયું? સરસ. તો હવે આપણે આગળ જુઓ બધા. આગળમાં ક્લાસ એક્ટિવિટીમાં હવે આપણે ફૂદડી કરો બધા અને લખો સરખા શબ્દોને જોડો, એટલે કે જોડકા જોડો. તો એમાં કુલ તમને 3 શબ્દો આપેલા છે. દરજી, શરીફા અને ઈ દ. પછી તમારે શેષ એનાથી દૂર શું કરવાના છે, 3 ટપકા કરવાના. પછી વચ્ચે શેષ જગ્યા મૂકીને સામે ફરીથી ટપકા કરવાના છે અને પાછા ફરીથી 3 શબ્દ લખવાના છે આડાઉડા. શરીફા, ઈ દ, દરજી. હવે તમારે આ સરખા સરખા શબ્દો હોય એને તમારે જોડવાના છે. તો પહેલો શબ્દ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે દરજી. તો સામે તમારે દરજી શબ્દ શોધવાનો છે. તો ક્યાં છે? તો કે ત્રીજા નંબર ઉપર. તો આ બંને શબ્દ સરખા છે? તો કે હા. તો આ ટપકાને તમારે ત્રીજા નંબરના ટપકા સાથે જોડવાનું છે. ત્યાર પછી આ શું છે? તો કે શરીફા. તો આના જેવો શબ્દ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલા નંબર ઉપર છે. તો આ ટપકાને તમારે આ ટપકા સાથે જોડવાનું છે. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે ઈદ. તો ઈદ ક્યાં આપેલું છે? તો કે બીજા નંબર ઉપર આપેલો છે. તો ત્રીજા નંબરના ટપકાને તમારે બીજા નંબરના ટપકા સાથે જોડવાનું છે. હવે સામે જુઓ, ફૂદડી કરીને લખવાનું છે કે ખૂટતા અક્ષર લખો, જે આપણે આગળના પીરિયડમાં પણ ભણી ગયા છીએ. તો એમાં પહેલો શબ્દ છે ગઠરી. હવે અહીંયા તમને ગ પછી ખાલી જગ્યા ને રી આપેલો છે, તો ઉપરમાંથી કયો અક્ષર ખૂટે છે? તો કે ઠ. તો અહીંયા વચ્ચે તમારે શું લખવાનો છે? ઠ. તો આપણો શબ્દ શું બની ગયો? તો કે ગઠરી. ત્યાર પછી નીચે જુઓ, હાથી. એમાં તમને થી આપેલો છે, તો અહીંયા કયો અક્ષર ખૂટે વિદ્યાર્થી મિત્રો? તો કે હા. તો હવે આપણો શબ્દ બની ગયો હાથી. ત્યાર પછી સામે જુઓ, દાદી. તો તમને અહીંયા દા આપેલો છે, અહીંયા કયો અક્ષર નથી આપેલો? તો કે દી. તો અહીંયા તમારે શું લખવાનો છે? દી. તો આપણો શબ્દ શું બની ગયો? દાદી. ત્યાર પછીનો ચોથો શબ્દ છે ફકીર. તો અહીંયા તમને ફ અને કી આપેલો છે, પછી ખાલી જગ્યા આપેલી છે, તો ઉપરમાંથી કયો અક્ષર ખૂટે છે? તો કે ર. તો અહીંયા તમારે શું લખવાનું છે? ર. તો આપણો શબ્દ શું બની ગયો? તો કે ફકીર. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાને આવડી ગયું? સરસ, બધાને લખાઈ ગયું છે? સરસ, વેરી ગુડ. તો હવે આપણે આગળ ક્લાસ એક્ટિવિટી જુઓ બધા. હવે તમને આપેલો છે ઉ, પછી ગુજરાતીમાં ઉ થી શરૂ થનારા શબ્દને ચોરસમાં રાઈટ કરો. જેવી રીતના આપણે અ આ ઈ વિશે શીખાય, એવી જ રીતના હવે આપણે ઉ લખીશું. તો સૌ પ્રથમ અહીંયા પહેલા બધા લખો જોઈ ઉ, પછી ફરતે શું કરી નાખવાનું છે? એક રાઉન્ડ. પછી તમારે 4 શબ્દો લખવાના છે. કયા કયા શબ્દો છે? તો કે ઉછંગ, અમર, મામા, ઉપલા. પછી એની માથે તમારે શું કરી નાખવાના છે? નાના નાના બોક્સ. હવે તમને જે શબ્દો આપેલા છે એ શબ્દનો પહેલો અક્ષર ઉ હોય, એટલે કે ઉથી શરૂ થતા હોય એ શબ્દના તમને બોક્સ આપેલું છે, એ બોક્સમાં તમારે રાઈટનું નિશાન કરવાનું છે. તો પહેલો શબ્દ શું છે? તો કે ઉછંગ. તો આનો પહેલો અક્ષર કયો છે? તો કે ઉ આપેલો છે. તો આ બોક્સમાં તમારે શું કરવાનું છે? રાઈટની નિશાની કરવાની છે. ત્યાર પછીનો બીજો શબ્દ છે અમર. તો આનો પહેલો અક્ષર શું છે? તો કે અ છે. તો આપણે આ બોક્સમાં કાંઈ જ કરવાનું નથી. ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે મામા.
તો આમાં તમને પહેલો અક્ષર કયો આપેલો છે તો કેમાં આપેલો છે તો આ બોક્સમાં તમારે કાંઈ જ કરવાનું નથી અને ત્યાર પછીનો ચોથો શબ્દ છે ઉપલા તો આનો પહેલો અક્ષર કયો છે તો કે ઉ તો આ બંને ઉ સરખા છે તો કે હા તો આ બોક્સમાં તમારે શું કરવાની છે રાઈટની નિશાની હવે બાજુમાં જુઓ ઉને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો ઉ પછી ગુજરાતીમાં ઉ લખેલો છે આપણને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે જે આપણે અગાઉ શીખી જ ગયા છીએ આ ઉને તમારે આ બધા અક્ષર સાથે જોડીને શબ્દ બનાવવાના છે તો ચાલો બાળકો બધા જોડો જોઈએ પહેલો શબ્દ આપણે શું બનશે તો કે ઉષા તો અહીંયા પહેલાં લખવો જોઈએ બધાય ઉષા ત્યાર પછીનો બીજો શબ્દ શું બનશે તો કે ઉમા તો અહીંયા બીજો શબ્દ લખો બધા ઉમા ત્યાર પછીનો ત્રીજો શબ્દ છે ઉપજ તો અહીંયા લખવાનું છે ઉપજ અને ત્યાર પછીનો ચોથો શબ્દ બનશે ઉડાન તો અહીંયા લખવાનું છે ઉડાન તો ચાલો વિદ્યાર્થી મિત્રો બધાને સમજાઈ ગયું છે આજની ક્લાસ એક્ટિવિટીમાં સરસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે જેટલી આપણે ક્લાસ એક્ટિવિટી જોઈ એ તમારે રફ નોટમાં એકવાર લખવાની છે સારા અક્ષરે લખવાની છે અને બધાએ યાદ રાખવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મળીશું આવજો